મને મળ્યા સાક્ષાત આજ આનંદ મારા ઉરમાં, ઓહો હો હો આજ આનંદ મારા સાધુ 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 સાધ
સ્વામી મહારાજની જય.
ખૂબ જ સમય વ્યતીત થઈ ચુક્યો છે, 8 વાગી ગયા છે. એક જ લીટીમાં એમ કહી દઈએ તો સંતો વગર કેવા મોટા મોટા થયા. ધ્રુવયં પ્રિષ પ્રહલાદ વિભીક્ષણ હયા સુખિયા સંત પ્રતાપ સત સંગ કીજિયે. ભક્તો, આ ધ્રુવ અમરીશ પ્રહલાદ સંત ને ગોતવા જવા પડ્યા. આપણા કેવા મોટા ભાગ્ય સંતો સામે ચાલીને આવ્યા છે, તો વધારે સમય ન લેતા સંતોના ચરણમાં વિનંતી કરશું. સ્વયંસેવક ભક્તોને વિનંતી, માઇક ગોઠવી આપશો. એ આ સરસ મજાના આશીર્વચન આપણને પાઠે બોલો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજુબાજુમાં જે કોઈ રહેતા હોય એને ખ્યાલ આવે કે સંતો પધાર્યા છે એટલે આટલી જય બોલ્યા, તો એ આવે તો એનો ફળ તમને મળે. સર્વ અવતારી ઈષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અખંડ આશીષ વર્ષા વરસાવી રહેલા એવા આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, જેમને પોતાની હયાતીમાં જ ગુરુસ્થાને બિરાજમાન કર્યા છે, એવા પરમ પૂજ્ય સદગુરુ સાહિત્ય આચાર્ય સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, તેમજ હવે તો એવું લાગી રહ્યું છે કે હોલ નાના પડે છે એટલે ભવિષ્યમાં મોટો હોલ બને આજુબાજુમાં એવી ભગવાનની પ્રાર્થના. તો આજે સત્સંગ અભ્યુદય સભામાં પધારેલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હલો, શું વરસાદ પડે ને એટલે અમુક જગ્યાએ મેચ કેન્સલ થઈ જાય ને અમુક જગ્યાએ પછી થાય, કાંઈ વહેલા મોડું થઈ જતું હોય. પણ આપણે આ સત્સંગ અભ્યુદય સભા કરતા હોઈએ, પૂજ્ય સ્વામીજીની કથા કણભાથી આવતી હોય એ સાંભળતા હોઈએ, તો આપણે કથા સાંભળીએ છીએ. સ્વામીજી, મોટા સ્વામી એમ કહેતા કે કથા સાંભળી નાખી. શું કર્યું? કથા સાંભળી નાખી, એટલે સાંભળી નાખી એમ નહીં પણ સાંભળી રાખી, તો આપણા જીવમાં બળ આવે અને જે સ્વામીને કેવું છે આપણને સમજાઈ શકે. તો ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે જો બને તો ઉત્તમનો સંગ કરવો, પણ ક્યારે ઉતરતાનો સંગ કરવો નહીં. ઉતરતાના સંગે કરીને ક્યારે બળ પમાય નહીં. અને શબ્દ ભરવાન છે ગુણાદિતાનંદ સ્વામી કે જેવા શબ્દ સાંભળે એવો જીવ થઈ જાય, તો એ અસર સત્સંગીને પણ થાય. ગોપાળાનંદ સ્વામી એક વખત ધોલેરા ગામમાં પધારેલા. હવે ધોલેરા ગામમાં પધાર્યા, 60 સંતો હતા સાથે સત્સંગ અર્થે પધારેલા. બન્યું એવું કે સાણંગપુરથી સત્સંગીઓ કપાસના ગાડા લઈ અને ધોલેરા વેચવા માટે આવેલા, એટલે કપાસ વેચી અને એમના ગાડા અને બળદને એને જ્યાં રાખવાના હશે ત્યાં ઉતારા કરી. અને હરિભક્તોને ખબર પડી કે ગુરુ મહારાજ અત્યારે અહીંયા જ બિરાજમાન છે એટલે ધોલેરામાં, તો હાલો દર્શન કરવા જઈએ. એટલે ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે હરિભક્તો આવ્યા. 60 ગાડા હતા ને 60 હરિભક્તો કપાસ વેચવા માટે આવ્યા હતા. પછી દર્શન કર્યા, સ્વામીને દંડોત કર્યા. પછી સ્વામી કે તમે ક્યારે આવ્યા? તો કે સ્વામી આજે અમે સવારે આવ્યા અને કપાસ વેચવાનું હતું તો કપાસ બધું વેચાઈ ગયું. તો સ્વામી કે તમે હવે પાછા સાણંદપુર ક્યારે જાશો? તો સ્વામી ગણતરી તો રાતે 2 વાગે નીકળી જવાની છે એટલે ઠંડા પોરે પાછા આપણે સાણંદપુર પહોંચી જવાય. તો ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અમે 60 સંતો છીએ તો અમારે પણ આજે નીકળવાની ગણતરી હતી, તો તમારા ગાડા ખાલી છે? હરિભક્તો તો રાજી થઈ ગયા, ત્યારે ગાડા હતા અત્યારે ગાડી છે. જો આમ એક ગાડીની જરૂર હોય તો આમ 10 ગાડી આવી જાય સામે અમારી ગાડીમાં. અરે મુંબઈમાં તો અમારે બહુ જબરું થયું હતું, અમે પધરામણી કરીને આવી તો ગાડી બદલી ગઈ હોય, ક્યારેક વેગનાર, ક્યારેક ઇનોવા, ક્યારેક ઇટીઓસ. આમ કેમ થાય છે? તો કે બધા જ લાભ મળે ને. પછી સ્વામીજીને કમરનો દરેક પ્રોબ્લેમ એટલે આપણે ઇટીઓ ઇનોવા હોય તો વ્યવસ્થિત ફાવે. ચાર પાંચ વખત એવું થયું તો બધે હરિભક્તોને ખબર પડી, લાઈનમાં ગાડીઓ લગાડી. મેં તો આ હરિભક્તો ઘરે તો પધરામણી કરે પણ ગાડીમાંય પધરામણી કરાવી લે છે. મુંબઈ વાળા ભાઈ બહુ પાકા. એટલે
પછી ગોપાળાનંદ સ્વામી કીધું કે તો હરિભક્તો તમારે વાંધો ન હોય તો અમે તમારી સાથે આવી જઈએ. એટલે હરિભક્તો બહુ રાજી થઈ ગયા. હરિભક્તો કે સ્વામી અમારે ખાલી જ ગાડા લઈને જવાનું છે, સારું તમે આવી જાઓ અને આપણે રાતે કીર્તન ભક્તિ કરતા કરતા જશું, મજા પડી જશે. તો સ્વામી બે વાગે નીકળીએ. સ્વામી કે આ બે વાગે અમે બધા સંતો તૈયાર થઈ જશું અને તમે જ્યાં ઉતર્યા છો એ વંડે અમે આવી જશું. તો કે ભલે સ્વામી, તો અમે રજા લઈએ. એટલે હરિભક્તો પછી ગયા, ઉતારા પાણી જમવાનું જે કરવાનું છે એ કર્યું. હવે સાંભળજો, હવે બન્યું એવું કે જેના વંડામાં આ બધા ગાડા રાખ્યા હતા ને બળદને, હવે એ વંડાવાળો હતો ને એ આપણો સત્સંગનો વિરોધી હતો. એટલે એણે હરિભક્તોને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો કે અમે તો મંદિરે, સ્વામિનારાયણ મંદિર, અને એમાંય વધારામાં અમારા ગુરુ ત્યાં પધારેલા ગોપાળાનંદ સ્વામી, એટલે દર્શન કરવા ગયા હતા. અને અમને તો બોનસ મળી ગયું, અમારું કપાસ તો બધું વેચાઈ ગયું, પણ સાથે સાથે અમારે હવે ખાલી ગાડા લઈને જવાનું હતું, એના બદલે સંતો અમારી જોડે આવે છે, એટલે રાતે બે વાગે અમારે નીકળી જવું છે. એટલે અમને તો બહુ આનંદ આનંદ થઈ ગયો. ત્યારે ઓલો જે હતો ને કુસંગી, એટલે કીધું શબ્દ બળવાન છે. તો કુસંગી હતો, એને એમ કીધું કે તમને ખબર નથી સત્સંગીઓ, હા સંતોને છે ને તૂટિયાનો રોગ, એટલે એ વખતે કાંઈક પ્લેગ ને અત્યારે કેમ હોય આપણે કોરોના સમજી લ્યો ને, એવો રોગ આ સંતોને રોગ થઈ ગયો છે. અને તમે જો તમારા ગાડામાં એ સંતોને બેસાડશો ને તો એ રોગ તમને લાગુ પડી જશે. એટલે આવી રીતે વાત કરીને એટલે હરિભક્તોને થોડોક સંશય થઈ ગયો. હવે ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય નહીં જાણતા હોય, જાણતા હશે ને ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ સંત છે, છતાંય ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યને જાણતા હોવાય સત્સંગીઓએ આ કુસંગીના કહેવાથી એણે એમનો નિર્ણય બદલી નાખ્યો કે આપણે તો ગોપાળાનંદ સ્વામીને બે વાગે આવવાનું કીધું છે, તો ગોપાળાનંદ સ્વામી બે વાગે આવે ને એના પહેલાં આપણે જતા રહેવું છે. એટલે રાતે રાતે બધા સત્સંગીઓ પોતપોતાના ગાડા લઈ અને સાણંદપુર જતા રહ્યા. અને બે વાગે ગોપાળાનંદ સ્વામી આવ્યા. પછી કીધું સાણંદપુરના ગાડાવાળા અહીંયા ઉતર્યા છે, બૂમ પાડી. એટલે જેણે કાન ભંભેરી કરી હતી ને કે આ સંતોને તૂટિયાનો રોગ થયો છે, તમે જો ગાડા બેસાડશો તમને આ રોગ થઈ જશે, એ બારે આવ્યો અને કીધું કે કોણ તમે? તો સ્વામી કે અમે ગોપાળાનંદ સ્વામી, અમારા હરિભક્તો અહીંયા ઉતર્યા છે ને. તો કે સ્વામી એ તો ક્યારના ગયા? એટલે ગોપાળાનંદ સ્વામી કે ક્યારના ગયા? એટલે કે સ્વામી તમે આવ્યા બે વાગ્યા, એ તો લગભગ એક વાગ્યા પહેલે નીકળી ગયા. એટલે ગોપાળાનંદ સ્વામી કે હરિભક્તો અમને કીધું હતું અમને સાથે લઈ જશે, અને આ શું કર્યું? એટલે ગોપાળાનંદ સ્વામી થોડા કચવાઈ ગયા. હંમેશા યાદ રાખવાનું, થાય તો સેવા કરવી, પણ કુસેવા તો ક્યારેય ન કરવી. બધાએ કુસેવા એટલે આ સત્સંગના અંદર જે માથાકૂટ, કુસેવા ન કરવી, એનાથી ભગવાન નારાજ થઈ જાય, ધ્યાની સ્વામી નારાજ થઈ જાય, તો પરિણામ બહુ ખરાબ આવે. એટલે કુસેવા ન થાય એનું અનુસંધાન રાખવું, હાથ જોડ દેવા, ન સમજાય તો મોટા સંતોને ફોન કરીને પૂછી લેવું, પણ પોતાની રીતે માથાકૂટ. એટલે ગોપાળાનંદ સ્વામી નારાજ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કે હરિભક્તો અમને ઓળખે છે, આટલા વર્ષોથી અમારી ભેગા રહે છે, અને આ શું કર્યું, અમને મૂકીને જતા રહ્યા? પછી ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે આ માણસે આ સત્સંગીઓને ચડાવી દીધા હતા, કે આ સંતોને રોગ છે ને તમારા ગાડામાં બેસે તો તમને રોગ લાગી જશે. એટલે ગોપાળાનંદ સ્વામી કચવાઈ ગયા, નારાજ થઈ ગયા. અને નારાજ થઈ ગયા ને એટલે ગોપાળાનંદ સ્વામી કે આવાને અન્નવસ્ત્ર ક્યાંથી મળે? ગોપાળાનંદ સ્વામી એમ બોલી ગયા કે આવાને અન્નવસ્ત્ર ને આપણું ક્યાંથી મળે? એટલે કોણ આવા? એટલે કોણ કોણ શું કહેવો છો તમે, ગાડા વાળા કે ઓલો કેવા વાળો? કેવા વાળો? એને તો ક્યાં હતી જન, આપણું ક્યાં હતી જેની? આવાને અન્નવસ્ત્ર ને આપણું ક્યાંથી મળે એમ ગોપાળાનંદ સ્વામીએ સત્સંગીઓને કીધું. સાંભળો તમે, કોને કીધું? ખોટા પડે ને તમે. હા બસ, ક્યાંય આપણી ભૂલ ન થાય, થાય તો ભગવાન પાસે માફી માંગજો. ભગવાન હાજર હાજર છે ને, ઘણા પરચા પૂરે સદગુરુ ધ્યાની સ્વામી બનાવેલા હોલ છે, એ માફી માંગી લેજો. અને ભગવાનને આ સંતો કર્યા છે, તમને માફ કરે જ છે, કર્યા જ છે ને, નથી કર્યા આજ સુધી ઇતિહાસ છે ને. એટલે સ્વામી બોલ્યા આવાને અન્નવસ્ત્ર ને આબરું ક્યાંથી મળે? અમને કહી અને અમને મૂકીને ગયા. તો ગોપાળ સ્વામી કે અમને શું જાણ્યા, અરે રોગ હોય તો અમે આવા નથી. તો વાતો ઘણી, પણ આપણે ટાઈમ નથી, આપણે પૂછીએ, મૂળ તો શાસ્ત્રી સ્વામીજીના આશીર્વાદ લેવાના છે. હવે આવું કીધું ને
એ વર્ષથી જ સાણંદપુરમાં દુષ્કાળ પડ્યો અને આ કપાસના બધા ધંધા હતા એ કાંઈ વાવી ન શક્યા, અનગ્યું, પછી આબરુ ગઈ, વસ્ત્ર ગયા અને દુઃખી દુઃખી થઈ ગયા. પછી હરિભક્તોને ખબર પડી કે ક્યાંક ભૂલ થઈ છે. જો બુદ્ધિશાળી હોય મયારામ દીનાનાથ ભટ્ટને ખબર પડી ક્યાંક મારી ભૂલ છે, એટલે એક વ્યક્તિએ ટોક્યા ખરા કે ભગવાનને મૂક્યા ને પછી તમે દુઃખી થયા છો. એટલે આ હરિભક્તોને ખબર પડી કે આપણી કાંઈક ભૂલ થઈ ગઈ આમાં. અને સમય જતાં ગોપાળાનંદ સ્વામી સાણંદપુર આવ્યા. ગોપાળાનંદ સ્વામી તો ભાઈ સમર્થ, એ તો કાંઈ ગાડાવાળા લઈ જાય તો જ જાય એવું થોડી હતું. ગોપાળાનંદ સ્વામી લગભગ એક બે વર્ષ પછી સાણંદપુર આવ્યા. એટલે સાણંદપુરના દરબાર હતા વાઘા ખાચર, એણે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી આવી રીતે હરિભક્તોએ ભૂલ કરી નાખી અને તમે આમ કચવાઈ ગયા, તમે નારાજ થઈ ગયા ને એવું બોલ્યા, આવાને અન્ન વસ્ત્ર ને આબરું ક્યાંથી મળે? તો સ્વામી આમાં અમારો શું વાંક? અમે તો ત્યારે ત્યાં હાજર નહોતા, ધોલેરામાં અમે હાજર નહોતા એ વખતે. તો અમારો શું વાંક સ્વામી? આ હરિભક્તો પાછળ અમે દુઃખી થઈ ગયા. સ્વામી કે કેમ? તો કે સ્વામી આ હરિભક્તો છે અહીંયા વાવણી કરે છે અને એ બધા અમારે ખેતર સાચવે છે, તો હવે એને અન્ન વસ્ત્ર ને આબરું ન મળે. તો સ્વામી આમ અમારો વાંક શું? ને કાંઈ વાંક હોય તો કયો, અમે માફી માંગીએ. 100% હરિભક્તો કાચા કાનના હતા એટલે આ કુસંગીની વાતમાં આવી ગયા. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું તમારી જોડે પાર્ટનરશીપમાં ધંધો કરે છે, હવે તમને અન્ન વસ્ત્ર ને આબરું મળે તો એને મળવાની જ છે. દેખી દઉં ને એકને એક બે જેવો જ હિસાબ છે, તો એને અન્ન વસ્ત્ર ને આબરું મળવાની જ છે. તો સ્વામી તમે કેવું આમ અમે કરીએ? વાઘા ખાચરે કીધું, સાણંદપુરના દરબાર વાઘા ખાચર સ્વામીના ચરણમાં પડીને રડવા માંડ્યા. સ્વામી તમે કેવું એમ અમે કરીએ? ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું એ બધા જોડે તમે સંબંધ બંધ કરી દો તો તમને અન્ન વસ્ત્ર ને આબરું મળશે. પછી કે વાઘા ખાચર કે ભલે સ્વામી, થઈ શકે? જેના જોડે આપણે પાર્ટનરશીપમાં ધંધો કરતા તમે એ 200 વર્ષ પહેલેની વાત છે ને, તમે અત્યારનું વિચારજો, થઈ શકે? અરે સ્વામી શું વાત કરો, એના જોડે તો અમારી પાર્ટનરશીપ ને આ ધંધો એના જોડે ચાલતો હોય. પણ વાઘા ખાચરને એની સમજણને ધન્યવાદ આપવા પડે કે ભલે સ્વામી, હવે અમે એમની જોડે વ્યવહાર નહીં રાખીએ. પછી ગોપાલ સ્વામી આશીર્વાદ આપ્યા કે તમે બધા હવે સુખી થાશો. ને એ વાઘા ખાચરના ગોપાલ સ્વામીના આશીર્વાદથી વાઘા ખાચર સુખી થયા અને અન્ન વસ્ત્રને આબરું મળી. પછી 2-3 વર્ષ પછી પાછા ગોપાલ સ્વામી આવ્યા ત્યારે ઓલા હરિભક્તો જે કુસંગીનો એક શબ્દ કાનમાં ગયો, કેવો બળ કરી ગયો, ગોપાલ સ્વામીને સંતોન મૂકીને જતા રહ્યા. એટલે પછી એ લોકો બધાએ પ્રાર્થના કરી કે સ્વામી અમારી ભૂલ થઈ ગઈ હતી પણ અમને માફ કરો, અમે તમારા શરણે, તમે અમારા મા બાપ છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા અને કીધું સારું, હવે આવી ભૂલ કરતા નહીં ક્યારે, તમને એવું લાગે તો અમને પૂછી લેવાનું પણ તમારે ડાયરેક્ટ કરવું નહીં. પછી ગોપાળ સ્વામી કે સારું, હવે સાણંદપુરના બધા ભક્તો સુખી થશે અને દુષ્કાળ મટ્યો અને પછીથી બધાએ સુખી થયા. તો આ કુસંગીનો એક શબ્દ ખાલી કાનમાં પડી જાય તો સત્સંગીની મતીએ ભ્રમી જાય. એટલે આપણે વસ્તુ આ ખાસ ખ્યાલ રાખવી, આપણો સત્સંગ બળ્યો, દિવસે દિવસે બળ્યો અને સ્વામીજીના આશીર્વાદ છે, બધા હળી મળીને ખૂબ સારો સત્સંગ કરીએ છીએ અને વિશેષ કરીને આવો સત્સંગ થાય એના માટે આપણે ખાસ તકેદારી રાખવી. એક નાની વાત કરી દઉં ને પૂરું કરી દઉં. માઇકલ જેક્સન, તમે નામ તો સાંભળ્યું જ હશે, અપસી ક્યાંનો હતો? અમેરિકાનો. ગરીબ પરિવારમાં એ છોકરો જન્મેલો, અપસી બાળક હતો, પણ ભગવાન એવી એને ટેલેન્ટ એવી બુદ્ધિ આપેલી હતી કે ગાવામાં વિશ્વમાં પોપ સિંગર બન્યો. આપણે જાણીએ એમ ગાયક હતો, ડાન્સર હતો, પછી કોરિયોગ્રાફર હતો, ગીતકાર, સંગીતકાર, લેખક, બિઝનેસમેન અને ફાઇનાન્સર, આટલા તો એના હોદા હતા. વિચારો આટલા એનામાં બિઝનેસ ને આ બધી એની તાકાત. એની કેટલી મિલકત હતી ખબર છે? $550 કરોડની એની મિલકત હતી, માઇકલ જેક્સનની. $550 કરોડ હો, રૂપિયા નહીં. 2500 એકરમાં તો એનું ફાર્મ હાઉસ, એને રહેવા માટે ફાર્મ હાઉસ બનાવ્યું 2500 એકરમાં. અને એણે જે આલ્બમ બનાવ્યું હતો ને એની એ વર્ષના અંદર 75 કરોડ કોપી વેચાણી હતી આલ્બમની, એ માઇકલ જેક્સનની. અને 1 કલાકના પ્રોગ્રામના કેટલા લેતો ખબર છે? તમને કલ્પનામાં નહીં આવે, 2 કરોડ રૂપિયા 1 કલાકના. 1 કલાક પ્રોગ્રામ કરવા જાય 2 કરોડ રૂપિયા એ લેતો. આવો માઇકલ જેક્સન એના ફાર્મ હાઉસમાં બેઠો હતો અને ઉદાસ થઈને બેઠેલો. પત્રકારોએ પૂછ્યું કે તમે તો બહુ મોટા ધન સંપત્તિ, આ 550 કરોડ ડોલર ને આટલે તમે 2500 વીઘામાં ફાર્મ હાઉસ ને તમે તો બહુ
સુખી થયો ત્યારે માઇકલ જેક્સન કીધું કે મારા જેવો દુઃખી કોઈ નથી. એ પત્રકારો કે કેમ આમ, તો કે મારા જેવો દુઃખી કોઈ નથી. અત્યારે મને એમ થાય, એક તો મને એ છે કે મારાથી કોઈ આગળ વધી ન જાય, એનું મને દુઃખ છે. અને બીજું દુઃખ એ છે કે આ બધાએ મારી પાસે આવે પણ મારા એમાં કોઈ નથી, એટલે મારા કોઈ આમાં છે નહીં, એટલે હું દુઃખી છું. અને રાત દી એના ફાર્મ હાઉસમાં મોજ શોખ નહોતો કરતો, રડતો હતો. એને તો હવે સ્ત્રીના બધું તો હોય જ વિષય સુખ, તો ત્યાં દુનિયાની સારામાં સારી બહેનો ત્યાં આવતી હોય, એ બધું શીખ એને ઠીક છે, વિષય ને આને તેને ભોગવતો, પણ છતાં એ રડ્યા રાખતો હતો. ને એને એક વસવસો હતો કે મારી જિંદગીમાં મારું કોઈ નથી, એટલે કાંઈ સત્સંગ નહીં કર્યું હોય. અને પછી મોજ લેવા માટે નશીલી દવાઓને એમાં વ્યસનમાં પડી ગયો, એવી દવાઓ ખાવા માંડ્યો, અને દવાના ઓવરડોઝના અંદર એમને મરી ગયો. એનું જ્યારે ઓપરેશન કર્યું ને ત્યારે નકરી એના પેટમાં દવા જ નીકળી હતી, ટેબ્લેટો જ બધી. તો માઇકલ જેક્સનને જિંદગીના અંદર એક વસવસો રહી ગયો હતો, આમાંથી કેટલા પાસે 550 કરોડ ડોલર છે, તો આપણે નવા ગુરુકુલમાં જરૂર પડશે થોડી, નહીં હોય કદાચ. સારું, 500 કરોડ હોય તો સારું, ભગવાનને પ્રાર્થના. તો માઇકલ જેક્સન છેલ્લે સુધી એ જ વસવસો કરતો હતો કે મારું કોઈ નથી, ભલે મેં આટલી સંપત્તિ ને આટલી નામના કમાણી ને આ તેને બધું ઘણું કર્યું, પણ મારું કોઈ નથી. એના વસવસામાં એ માણસ મરી ગયો. માઇકલ જેક્સન પાસે 550 કરોડ ડોલરની સંપત્તિ હતી, આપણી પાસે એટલી સંપત્તિ નથી, પણ આપણે ગૌરવથી કહી શકીએ છીએ કે આપણી પાસે ધ્યાની સ્વામી છે, આવા સંતો છે, એ મોટી સંપત્તિ છે આપણી પાસે. અને આપણે એવો વસવસો નથી ને કે અમારી પાસે કોઈ નથી. ભાઈ, તમારી પાસે આ સંતો છે ને, સંતો પાસે તમે જ, આપણો અરસપરસનો પ્રેમ છે. અમિતાભ બચ્ચન કહેતા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, જ્યારે કચ્છમાં આવીએ ત્યારે આવો ને આવો પ્રેમ રંગ ઉત્સવ જોવા મળતો હોય, આ તમારા બધેનો પ્રેમ બતાડે છે. તો માઇકલ જેક્સન જેવા આપણે ભાગ્યશાળી નથી, એટલી સંપત્તિ નથી, પણ એના કરતાં ભાગ્યશાળી, એ તો કમોતે મર્યો. પણ આપણે તો જ્યારે અંકાર આવશે, મારા જન્મને જરૂર મારે તેડવા આવું, બિરુદ મારું ના બદલે સર્વે જનને જણાવું, તો ભગવાને બિરુદ આપ્યું છે. આપણે ધ્યાની સ્વામીના થઈને રહ્યા ને આ ભગવાનના થઈને રહ્યા, તો આપણો અંકાર આવશે ત્યારે આપણે ભગવાન અને સ્વામી જરૂર ધામમાં લઈ જશે, પણ ઓલા સાળંગપુરવાળે કર્યું એવું કરવું નહીં, નકર લોચો પડી જાય. તો એનું ખાસ અનુસંધાન રાખવું. તો અહીંયા ખૂબ સત્સંગ થાય છે, કથા વાર્તા થતી હોય છે, મંગળા આરતીમાં એ મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હશે એવી આશા રાખું છું હું, કેમ કે અમે તો આવતા ન હોઈએ એટલે ખ્યાલ ન હોય, પણ સંતો આવે ત્યારે વધારે હોય છે હરિભક્તો, વિશેષ દિવસોમાં તો આપ જાણો બધાય. તો સરસ મજાનો આ સત્સંગ થાય છે, એનો ખૂબ લાભ લેવો. અને આપણે જેમ કીધું એવી રીતે આપણે બધાએ સમજણની દ્રઢતા રાખવાની, સમજણથી જ બધું છે. તો એ ઊંચી સમજણ થાય એમાં વડતાલનું 20મું, ગ્રસ્તને ત્યાગીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો, નાના મોટાનો કાંઈ મેળ નથી. તો જેની સમજણ એ મોટો છે, તો તમે બધા કચ્છના હરિભક્તો ખૂબ સમજણવાળા છો, ધ્યાની સ્વામીને વર્ષો સુધી સેવ્યા છે, અને હવે મોટા સંતોને સેવો છો, તો બસ એ જે માર્ગદર્શન કરે એ પ્રમાણે આપણે વર્તીએ, અને દિવસે ને દિવસે આપણો સત્સંગ વૃદ્ધિને પામે એટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ. સમજણની વાત કરી, કેવી સમજણ રાખવી? ક્યાંય કાચા પર રહેતી નહીં જ હોય, પણ તેમ છતાંય સ્વામીની આ ટકોર સાંભળીને કદાચ ક્યાંય તકલીફ થતી હોય તો કાચા કાનના ન થવું. સ્વામીની આપણને શું આજ્ઞા છે, સ્વામી આપણને કેવા સુખિયા કર્યા છે, નિરંતર આ વસ્તુ, આ વાત આપણે યાદ રાખવી. તો હવે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ કૃષ્ણદાસજી સ્વામીના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના કે સ્વામીજી અમને એવા રૂડા રૂડા આશીર્વાદ આપ પાઠવો કે કામના, ક્રોધના, લોભના જે જે આવેગો આ કળિયુગની અંદર અમારી પાસે આવે તો નિરંતર નિવડે, અમને આપના આશીર્વાદ અમારા ઉપર નિરંતર વર્ષ્યા કરે, કે એક આ દોષો અમારામાં અત્યારે થોડા ઘણા હશે પણ નક્ષિક નિર્મૂળ થઈ જાય એવી પ્રાર્થના. સર, સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ
ઘનશ્યામ મહારાજ, સેવક મંડળ, ભચાઉના સર્વે ભક્તજનો, કચ્છના વિવિધ પ્રાંતથી પધારેલા સ્થાનિક તથા બહારગામના સત્સંગીઓ તથા ધર્મપ્રેમીજનોને સત્સંગ અભ્યુદય સભા પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે આપણા ઉપર અપાર કૃપા કરી છે કે આવો સોળાની સત્સંગ દિવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ કરાવી આપ્યો. ધર્મવંશી આચાર્યો, બ્રહ્મનિષ્ઠ સંતો અને હજારો એકાંતિક હરિભક્તોનો પણ આપણને સહેજે સહેજે સંગ ભગવાને આપ્યો છે. તો હવે આ સંગને પામી અને આપણી અંદર રહેલા બધા જ દોષોને દૂર કરીને નક્ષિક નિર્દોષ થઈ જઈ હોય અને નિષ્કામ ભક્તિ કરીને ભગવાન શ્રી હરિને રાજી કરી લેવા એવા ઉપાયો. ભગવાન તો નિરંતર બે હાથ પ્રસારીને ઊભા જ છે આપણને અપનાવવા માટે. હવે આપણે ભગવાનની પાસે જવાનું છે. ભગવાનની પાસે જવું હોય, ભગવાન અપનાવવા તૈયાર હોય તો કંઈક ભગવાન જેવા ગુણો આપણે પણ કેળવવા જોઈએ. તો ભગવાન તો ગુણોના ભંડાર છે, અનંત કલ્યાણકારી દિવ્ય ગુણોના માલિક કોણ છે? મહારાજ છે. એટલે ભગવાનને સગુણ કહે છે. અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ મહારાજને વિશે નથી એટલે ભગવાનને નિર્ગુણ કહે છે. અને હે માયાની ઉપાધિઓ, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્ય, અસૂયા, આવા એકે દોષો ભગવાનને વિશે નથી. તો એવા ભગવાન આપણને જ્યારે મળ્યા હોય તો હવે એ ભગવાનને રાજી કરવા માટે નિરંતર આપણાથી બને એવી આપણું અંગ ઓળખીને ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ તો બધા કરતા હોય પણ જેવી કરવી જોઈએ એવી ન થાય ત્યાં સુધી ભગવાન અને આપણી વચ્ચે માયાનું આવરણ લઈ જાય. એ પડદો હટી જાય એટલી જ વાર છે, તરત જ ભગવાન આપણી સામે ને આપણે એની સામે કે મુખોન્મુખ મિલન થઈ જાય. તો એ પડદા, એ માયાના દોષો કહેતા અધર્મ સર્ગ છે ને એ પડદો છે.
અને ધર્મ સર્ગ છે ને એ દરવાજો છે. ધર્મ સર્ગના ગુણો અપનાવીએ એટલે ભગવાન આપણને મળે, અને જો અધર્મ સર્ગને રાખીએ તો વચ્ચે આવરણ ઊભું તો બધાના મનમાં ખેવના તમન્ના ઝંખના ઢાંખના તો ભગવાનને મળવાની છે જ. અને ભગવાન પણ કહે છે કે મારે તમને ધામમાં લઈ જવા છે, એટલે વચ્ચેના આવરણ ખાલી હટી જાય એટલી જ વાર. સરસ મજાનો મણી રાખ્યો હોય, મણીધર નાગ હોય એનો ઉપર હોય ને શિખર ઉપર એ મૂકે ટેકરો હોય ને એમ, એ રાત્રે નાગ છે ને બાર ગાઉની રેડિયસમાં એનો પ્રકાશ ફેલાય અને એ પ્રકાશમાં એ ચારો ચરે. પણ એના ઉપર ખાલી એક કાર્બન પેપર આપણે હોય ને કોપી કરવાનો એ મૂકી દઈએ તો પ્રકાશ એનો બહાર પડે ન પડે. એમ આપણો આત્મા છે ને એ પણ અતિશય તેજસ્વી છે, અતિ બળવાન છે, પણ માયાનું આવરણ માથે આવી જાય છે ને એટલે આત્માની શક્તિ એ ઢંકાઈ જાય છે. ધારે તો કાળા માથાનો માનવી શું ન કરે, આકાશમાં લોઢા ઉડાડે, પાણીમાં લોઢા તારે, એમ ધારીએ તો આપણે બધું જ કરવા સક્ષમ છીએ. માણસનો પુરુષાર્થ અને ભગવત કૃપા અને સંતોના આશીર્વાદનો ત્રિવેણી સંગમ જ્યારે થાય ને ત્યારે કોઈ એવી વસ્તુ દુર્લભ ન રહે કે જે માણસથી સિદ્ધ ન થાય. એમ માણસનો પ્રેમ એવો હોય કે પ્રભુને પરમેશ્વર મટાડીને માણસ બનાવી દેજો. સ્વામી ઘણી વાર કહેતા ને ભક્તિ માતા ઘનશ્યામ ઘનશ્યામ એમ કે એટલે ગમૈયા હોય ત્યાંથી દોડીને રમવાનું જમવાનું બધું છોડીને માતાજી પાસે આવી જતા. તો આ પ્રેમ હતો ભગવાનને પોકારે ત્યાં કે ગમે ત્યાંથી આવી જતો. એમ આપણે પણ ભગવાનમાં એવો પ્રેમ કરવાનો છે કે આપણાથી ભગવાનને અલગ થવું ગમે નહીં, પણ આપણાથી છેટા જવાનું ભગવાનને ન ગમે. આપણે તો ભગવાનને સંભાળીએ પણ ભગવાન આપણને જ્યારે સંભાળે ને ત્યારે આપણી ભક્તિ સાચી થઈ. મહારાજ માળા ફેરવે ત્યારે બધાને એમ કહેતા કે એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ લેવું, પણ ભગવાન મણકા ફેરવતા ત્યારે કેટલા ફેરવતા એકાએ, બે પાંચ દસ જવા દો. એ સુરા ખાતે તો મહારાજના સખા ને મહારાજને કે મહારાજ અમને એક એક મણકો ફેરવવાનું કહો છો ને તમે તો પાંચ પાંચ ને દસ દસ ગપચાવો છે ખરે. ભગવાન કે તમારી અને અમારી માળા ફેરવવાની રીતિ જુદી છે. મહારાજ માળાની રીત તો કંઈ જુદી હોય એક જ હોય ને. ભગવાન કે ના, તમે અમારા નામની માળા ફેરવો છો એમ અમે તમારા નામની ગામ દીઠ કે બચાવમાં ત્રણ હરિભગત તો ત્રણ માળા, રાપરમાં પાંચ તો પાંચ મણકા, આદિપુરમાં અગિયાર તો અગિયાર મણકા, ભુજમાં પચીસ તો પચીસ મણકા, એમ ભગવાન કે અમે માળા ફેરવીએ. એમ તો કેટલી મોટી વાત કહેવાય કે ભગવાન આપણને યાદ કરીને માળા ફેરવે. આપણે બધા એવા થવું છે ભગવાનને માળાના મણકા થઈ જવાનું છે. રાગ દ્વેષ ઈર્ષા અસૂયા કામ ક્રોધ આ બધું રાખીશું આપણે, સત્સંગમાં દિવ્ય ભાવ નહીં રાખીએ, અરસ પરસ મહિમા નહીં હોય, એથી માળાના મણકા થવાશે. માટે તુલસીદાસજીને જેમ ભગવાનના ભક્તોનો મહિમા સમજવો હોય. તુલસીદાસજી શું કહેતા, તુલસી જા કે મુખન સે ભૂલે નિકસે રામ, એ તાકે પગ કી બહેનિયા, એ જી મેરે તન કી જાન. તુલસીદાસજી કે ભૂલથી એક રામ બોલી જાય ને મારા શરીરના ચામડાના જોડા કરીને મને પહેરાવવો.
કેટલો મહિમા તુલસીદાસજીને ભગવાનના ભક્તનો વિચાર કરો. નાભાજી સંત હતા ને એમને ભંડારો કરવો હતો એટલે ઇન્વિટેશન આપવા ગયા. એ વખતે તુલસીદાસજી ધ્યાનમાં બેઠા હતા એટલે સંતો માનસી કરતા હોય, ધ્યાન કરતા હોય ત્યારે એમને ડિસ્ટર્બ કરાય નહીં, પણ ઘણા હાજરી પુરાવા માટે એમ જે તમે સ્વામી જે સમય જે સમય ન બોલે તો પછી પગે અડે ન તો પછી ઢીંચણામાં ભલો રાખે હાજરી પુરાવા માટે અને જગાડી જાય. નાભાજી આટલા મોટા સંત તુલસીદાસજી ધ્યાનમાં હતા ને એમના શિષ્યોને કહ્યું કે આવતીકાલે ભંડારો છે, તુલસીદાસજી ધ્યાનમાંથી ઉઠે ત્યારે કહેજો કે કાલે બધાએ પ્રસાદ ત્યાં લેવાનો છે એમ કહીને આવતરી. નાભાજી પણ ભક્તમાળમાં બધા સંતોના ચરિત્ર હવે બહુ મોટા સંત થઈ ગયા. આપણે રસોઈ કહીએ પરોક્ષમાં ભંડારો કહીએ. બીજે દિવસે તુલસીદાસજી જમવા ગયા ને ત્યારે થોડા લેટ પડ્યા, પંક્તિ બધી પડી ગઈ હતી, પતરાળા પડ્યા, ગ્લાસ બધું દેવાઈ ગયું હતું, રસોઈ પીરસવાની ચાલુ થઈ ગઈ હતી. અને પરોક્ષમાં તો શું હોય ખબર, કાલી રોટી થોડી દાળ એટલે દૂધ પાક માલપુડા. પરોક્ષમાં મોટા ભાગે રસોઈ, અત્યારે ગુજરાતમાં એવું જો હજી સંતો ગામડે ગયા હોય ને ત્યારે એમ કે સ્વામી દૂધ પાક માલપુડા ભરો, બે સંતો ગયા હોય પણ 5 કિલોના માલપુડા ભરાવે. બધા હરિભક્તોને ભાવ એટલે આમાં શું છે, તમે રસોઈ દીધી હોય તમારા સગા સંબંધીઓ બધાને પ્રસાદ મળે ને એવી ભાવના હોય. પણ હવે ઓલા માલપુડા પાડે સત્સંગ ક્યારે કરાવે પછી એ જોવાનું ને પાછું. પણ દૂધપાક માલપુડાનું ચલણ એ બાજુ વધારે, ઘણા તો દૂધપાક માલપુડા કરે તો બે જણા હા મામા ઓલા કસરત બાદ તાણે તોય તૂટે નહીં એવા થાય પાછા કારીગર સારા હોય અને હુકડી કરે તો કૂતરા નાખ્યું હોય દાંત પડી જાય એવી સરસ મજાની સુખડી કરે ઘણા કારી. પંક્તિમાં પીરસવાનું ચાલુ થઈ ગયું. આટલા મોટા સંત ક્યાં બેસી ગયા તો જોડા જ્યાં રાખ્યા હતા ને છેલ્લે દરવાજાનો ત્યાં બેસી ગયા પોતે. હવે કંઈ હતું જ નહીં જમવાનું, માલપુડ આવ્યા હાથમાં લઈ લીધા, દૂધ પાક આવ્યો એ વિશેમાં લેવો, બૂટ પડ્યું હતું ને બૂટ ખોખનું એ બૂટ લઈને રાખ્યું. બોલો દૂધ પાક વાળો કહે છે આ શું કરો કે આમાં નાખે એ કે તુલસીદાસજી ઊભા રહી હું પડી આ પતરાની બધી વ્યવસ્થા કરાવું કે નહીં તું આ. અરે પણ કે જોડામાં એ કે આ વૈષ્ણવનું જોડું છે નાખે આમાં દૂધ પાક. વિચાર કરો હરિભગતના જોડામાં દૂધ પાક પી ગયા કેટલો મહિમા એ વિચાર કરો ભગવાનના ભક્તનો. હે આવો મહિમા અંતરમાં અરસ પરસ એકબીજાનો હોવો જોઈએ. અવગુણ તો ક્યાંય ઉડીને બાષ્પીભવન થઈ જાય ગોતાય મળે નહીં હો, જો મહિમા સમજીએ ને તો. દાદા ખાચર તમે જુઓ રાજા કહેવાય ને, હવે એમના દરબારમાં એક ડોશી રહેતી હતી, પહેલાં તો ખૂબ વફાદાર હતી, બહુ કામ દિલથી કરતી, દળવાનું કામ કરતી ખાઈ. પણ મનમાં એને એક વિચાર આવી ગયો કે મારા હાથ પગ હાલે છે ત્યાં સુધી બરાબર, પણ હું ઘરડી થઈશ તેથી પછી મારી આજીવિકાનું શું. એટલે રોજ થોડું થોડું અનાજ કાઢવા માંડી અને એક વાણી એમ દુકાન ભેગું કરે જમા કરાવે. 200 રૂપિયાનું અનાજ એ જમાનામાં ચોરી લીધું વિચાર કરો. હું જ્યારે નાનો હતો ત્યારે મને યાદ આવે છે પ્રાથમિક શાળાનો પગાર ઘનશ્યામભાઈ 7 રૂપિયા શિક્ષકનો હતો. હું નાનો હતો ત્યારે શિક્ષકનો પગાર કેટલો 7 રૂપિયા છે. તો આ તો મહારાજ વખતે 200 રૂપિયા એને ચોરી લીધા, કેટલી રકમ કહેવાય. ચોરીને પછી ભાગી ગઈ. હવે બન્યું એવું સવારમાં ડોશી દળવાવાળી દેખાણીને તપાસ કરી કે ડોશી છે ને, વાણીએથી રૂપિયા લઈને ભાગી ગઈ. પણ સીમાડે પહોંચીને સીમાડે ભગવાને આંધળી કરી દીધી, આગળ રસ્તો જ દેખાય નહીં, સૂજે જ નહીં. કોકને ગયો કે રસ્તો હતો કે આ શું તો કે હું દાદા ખાચરની આવી રીતે દાસી છું, મને હવે પાછી ત્યાં પહોંચાડો. ત્યારે આ બાજુ ભગવાન કહે છે કે દાદા એ દોષી રૂપિયા 200ની ચોરી કરીને ભાગી ગઈ છે, સિપાહીઓ મોકલો એને, આ તો રાજનો ચોર કહેવાય, રાજનો ગુનેગાર, લઈ આવ્યા હો પકડી. દોષીને હાજર કરી પૈસા મુકાવી દીધા. દોષીને દાદા ગાજર કે તારે કામે લાગી જાય.
પણ ભગવાન કહે છે દાદા દાદા દોષી માફ ન કરાયો, આ તો પેંધે પડી જાય પછી બધાએ, જો તું આના સજા નહીં કરે ને તો કાયમ આવી ચાલ થઈ જશે. મહારાજ શું કરું, ભગવાન કે આ રાજનો ગુનેગાર રાજનો ચોર છે, જા એનું માથું કાપી નાખ્યું. હવે ડોશીને આમ દિવાલ બાજુ ઘંટી હોય ને એટલે આમ આમ દળતી જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતી જાય. દાદા ખાચરને ભગવાનની આજ્ઞા થાય ને એટલે તલવાર લઈને ત્યાં ગઈ જવું. તલવાર લઈને દાદા ખાચર ગયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં દળતી હતી ને તલવાર એક બાજુ મૂકીને દાદો પગે લાગ્યો, પગે લાગીને પાછો આવીને મહારાજ પાસે ઊભા રહ્યા. મહારાજ કે દાદા ડોશીને મારી નાખી. અરે મહારાજ, આ ડોશીને હત્યા કરવાનું સ્વપ્ન હું વિચારી ન શકું. કેમ દાદા, તું મારી આજ્ઞા પાળ, આ રાજનો નિયમ છે, રાજના ગુનેગારને જીવતો છોડાય. દાદા ખાચર કે મહારાજ, એની જીભ ઉપર તમારું નામ છે, અને ભલે નામ હોય ભગવાન કે તો એનું માથું કાપે. અરે મહારાજ, નારી હોય ને એની હત્યા ન થાય, ભગવાન કે આ તો રાજદ્રોહી છે, મારી આજ્ઞા છે તું એની હત્યા કરીને. દાદા ખાચર કે મહારાજ માફ કરજો, આ તો એને રૂપિયા 200 ચોર્યા છે, પણ મારા દીકરા બાવા ખાચરનું ખૂન કરી નાખે ને તોય મહારાજ હું એને કાંઈ ન કરું. કે કેટલો મહિમા વિચારી એને ડોશીનો, આટલું 200 રૂપિયાનું અનાજ ચોરીને ભાગી ગઈ. ભગવાન કહે છે તું મારી નાખ, ત્યારે કે મહારાજ એની જીભ ઉપર તમારું નામ છે, મારા ભગવાનનું નામ લઈને એ મારા દીકરાનો ફોન કરી નાખે તો એ મહારાજ હું એને કહી ન કરું. કેટલો અભૂતપૂર્વ મહિમા વિચાર કરો, કેવા ક્ષમાના ભંડાર છે. એમને એમ કે મહારાજ દાદા ઉપર રાજી નહીં થયા હોય, કે ભગવાનનું મોઢું ક્યાં ફૂકાતું નહોતું, દાદો દાદો બોલતા જીભ કોઈ દી થાકતી નહોતી. હો અમરીશ મહારાજે વિચાર કરો, ચક્રવર્તી સમ્રાટ કહેવાય, આત્મનિવેદી હતા. હો આત્મનિવેદી હતા. અત્યારે તો ઘણા પૂજા કરવા બેસે તો ઘરવાળા બધું પાથરી દે, લઈ લે, ખાલી બેહીને માળા ફેરવીને ઊભા થઈ જાય એવી જગ્યા મેં જોઈ હતી. અમે ઉતારો હતો અમારો અહીંયા, એટલે પાથરીને રેડી હતો. મેં કે આ શું છે, તો બધું હોમ મિનિસ્ટર તૈયાર કરી દે મને. કહે પછી મારે બહેન મારા ફેમિલી પછી પૂજો લઈએ પાછા આવી જાય. મેં કીધું સારું તમારે તો બહુ. પણ આપણે કોની પૂજા કરીએ છીએ, કોની સેવા કરીએ છીએ એ વિચાર કરવા. મહારાજની સેવા આપણને મળે ક્યાંથી? હમણાં વડાપ્રધાન આવવાના હોય ને જોડા હાચવવાની મળે ને સેવા, તો એ ઓલા મૂકે ઓલા સ્ટેટસમાં કે સાહેબના જોડા મેં સાચવા હતા. હવે આખરે તો આફ્ટરઓલ એ આપણા જેવા માણસ જ છે, આ તો ચૂંટીને આપણે વડાપ્રધાન બનાવ્યા છે. અને ભગવાન તો સ્વમહિમની પ્રતિષ્ઠિત, ભગવાન પોતાના મહિમાએ કહીને કરીને મોટા છે. સૂરજ છે ને, ચાંદો છે, આ બધા એમાં જે તેજ આવેલું કોનું આવ્યું છે? તસ્ય ભાષા વિશ્વમિદમ વિભાતેજો, કે એ ભગવાનની આભાથી આખું આ વિશ્વ છે એ પ્રકાશે. ભગવાને સૂર્યનારાયણ ઉપર તપ કર્યું, રાજી થયા ત્યારે ભગવાન કે તમે તો આ પૃથ્વીના પ્રગટ દેવ છો, તમારા થકી જાય બધું અજવાળું પૃથ્વી ઉપર થાય. ત્યારે સૂર્યનારાયણ કે છે મહારાજ, પણ અમારામાં તે તો તમારું છે. જો એવા ભગવાન એ પોતાના મહિમાએ કહીને ભગવાન થયા છે, કંઈ આપણે એને બનાવ્યા નથી. તો એવા ભગવાનની સેવા તો જેટલી મળે એટલી ઓછી. અમરીશ મહારાજા રાજા હતા છતાંય આત્મનિવેદી ભક્ત હતા. વિચાર કરો, સવારમાં વહેલા ઉઠીને પોતે નાહી ધોઈને કુવેથી પાણી સિંચીને પ્રભુની પૂજા સેવા અને રસોઈ માટેનું પાણી લાવતા. સવારમાં ગયા ને પાણી ભરવા કુવે, ત્યારે એક બ્રાહ્મણ બાઈ અહીંયા કપડાં ધોવા આવે. હવે અમરીશ મહારાજે ધોતીઓનો ઉપર એવો ડેલી રાજા જેવા તો લાગે નહીં. બિચારા જેવે પાણી ભરીને ડોલ ઉપર આવે ને ધબ લઈને ધોકો મારે એટલે ગંદુ પાણી ઉડે.
ચાર વખત આવી રીતે કર્યું, વિનંતી કરી કે બેન થોડી વાર થોભી જાઓ ને તો હું ભગવાન માટે પાણી ભરી લઉં. ત્યારે બ્રાહ્મણી વટનો કટકો આવી કે હવે જોઈ નવાઈની ભગતની પૂછડી, અમારા બ્રાહ્મણથી તું અભડાય? અમરીશ મહારાજ તો રાજી થઈ ગયા. પછી આ બાઈ તો એવી અપલખણી હતી, પણ એક વખતે ચાયતરાથી નામ ધોકો મારે એ પહેલાં પાણી સિંચી લઈ લીધું. ઘરે આવ્યા, પૂજા પાઠ કરી, ભગવાનની રસોઈ કરી, થાળ ધરાવી પછી દરબાર ભર્યો. ત્યારે અમરીશ મહારાજાએ આ બાઈને તેડવા માટે મોકલી દીધું. સિપાહીઓ આવ્યા, રાજનું તેડું આવ્યું એટલે બાઈને જરાક ફડકો ભર્યો. યાદ આવ્યું કે હવારે ઓલો ભગતની પૂંછડી મેં કીધી હતી, રાજા જેવો સિકલ એની હતી, ફેસ તો એવો હતો. મારી નાખ્યા કે મેં તો રાજાનું અપમાન કર્યું. ઘરના સભ્યોને કહે છે કે હું જઉં છું, હવે પાછી આવું ન આવવાની કાંઈ ગેરંટી નહીં. પણ રાજાએ શું કર્યું ખબર છે? એના માટે વસ્ત્રો, અલંકારો અને ભેટ સોગાદમાં થાળ ભરીને તૈયાર રાખેલો. બ્રાહ્મણ બાઈ આવીને ત્યારે અમરીશ મહારાજા કહે છે કે બેન મારે તમારું સન્માન કરવું છે. બાઈ તો ઓળખી ગઈ, કહે છે માફ કરજો રાજાજી, મારાથી ભૂલ થઈ ગઈ, જે તમારે સજા મને કરવી હોય કરી દો, હું તમારી ગુનેગાર છું. અમરીશ મહારાજા કહે છે બેન તમે ગુનેગાર નથી, મારે તમારું સન્માન કરવું છે. બાઈ કહે છે કે મને હવે ખોટી તમે આવ્યા આટલા માણસોની વચ્ચે, એમ કે હવે હેરાન ન કરો, જે સજા કરવી કરી દો, મને મંજૂર છે. ત્યારે અમરીશ મહારાજા આખી સભામાં એમ કહે છે, સાંભળો, આટલા વર્ષથી હું ભગવાનની પૂજા કરું છું, કોઈ દી મને અમરીશ ભગત કોઈએ કીધું નથી, કોઈ દી અમરીશ ભગત કોઈ કહેતું નથી. ભગત નહીં તો ભગત કી પૂછડી તો સહી, કે આ બેને આજે મને ભગતની પૂછડી કીધી છે, એટલા માટે મારે એનું સન્માન કરવું છે. એ બેનને વસ્ત્ર અલંકારો સુવર્ણ મુદ્રનો થાળ ભેટ આપ્યો. કેવો મહિમા જો! આવો મહિમા જ્યારે હોય ત્યારે કામ થઈ જાય, ને કેવી ક્ષમા! ને તો રાજાને બધાએ સિપાહીઓને રાજ દરબારીઓ એમ કીધું કે રાજા આ તો તમારું અપમાન કહેવાય. અમરીશ મહારાજા ચક્રવર્તી રાજાને હાલી મોવાલી કોઈ બાઈ ભગતની પૂછડી કહી જાય એ કંઈ શોભે? ત્યારે અમરીશ શું કહે ખબર છે? હું જ્યારે પાણી ભરવા ગયો હતો ત્યારે રાજા નહોતો, હું ભગત હતો. કોણ હતો? હું ભગત હતો. અમરીશ મહારાજા કે એક રાજાને ત્યાં બહુરૂપી છે ને વેશ ભજવવા આવ્યો, અને એને ચક્રવર્તી સમ્રાટનો વેશ ભજવ્યો. એવો આબેહૂબ રોલ ભજવો ને ઓળો રાજા ખુશ થઈ ગયો. મોંઘો હીરાનો હાર હતો ને એ કાઢીને ઓળાના ભવૈયાના પગમાં મૂકી દીધો. ભવૈયે ઠેકું મારે ઉડાડી દીધો. અને રાજાને એમ થયું કે આ બે પૈસાનું ભવૈયું અને મારું અપમાન કરે. રાજાએ તાલી પાડી, ક્યાં કે સેવકો હાજર હો. સેવકો રાજા એ કેદ કરવાનું, જેલમાં નાખ્યો. ભવૈયાને બાવળાએ પકડી લીધા. ભવૈયે રાજાનો વેશ ઉતાર્યો અને રાજાના પગમાં પડ્યો અને કહે છે, દાદા મારા ઉપર કૃપા કરો. ત્યાં કે હમણાં તો ભલા માણસ, તે મેં તને હાર આપ્યો તારે ઠેબો મારીને ઉડાડી દીધો ને મારું અપમાન કર્યું ને હવે તું અંદાતા કરીને પગે લાગે છે? તાર ભવૈયો કહે છે, સાંભળો, એ વખતે તો હું ચક્રવર્તી સમ્રાટ હતો અને તમે ખંડિયા રાજા હતા. ખંડિયાની ભેટ ચક્રવર્તી રાજાને તો મારો રોલ લાગે. હું એ વખતે ચક્રવર્તી સમ્રાટનો રોલ ભજવતો હતો. એ વખતે તમે હીરાનો હાર નહીં, તમારું આખું રાજપાટ મારા ચરણે દઈ દીધું હોત ને તોય હું લેત નહીં. અને એટલા માટે તો હે રાજા, તમારા જેવા રાજા મહારાજાઓ મને તમારા દરબારમાં આ બહુરૂપીના ખેલ ભજવવા માટે ઇન્વાઇટ કરે છે. ત્યારે રાજા પછી ખુશ થઈ ગયો અને કેદને બદલે એને ઇનામ આપ્યું. અમરીશ મહારાજા કે એક ભવૈયાને જો રોલ ભજવતો હોય તોય એમ થાય,
કે હું અત્યારે ચક્રવર્તી સમ્રાટ છું, તો રાજાના હારને ઠેબો મારી દે તો હું ભગવાનના ભક્તના રોલમાં હોય, અને એ વખતે બાઈ મને ભગતની પૂછડી કહે તો મારે એને મારવાની હોય કે ક્ષમા આપવાની હોય. આ તો દરબારનું મસ્કટ બની ગયું. ધન્ય છે અંબરીશ મહારાજા, કેવા કેવા ભક્તો થયા છે. આ સત્સંગને વિશે તમે જો, દધીચી ઋષિનું નામ તો સાંભળ્યું છે. ઇન્દ્ર મહારાજા પહોંચી ગયા દધીચી ઋષિ પાસે અને એમ કહે છે, સાંભળો, મારે તમારી પાસેથી વિદ્યાભ્યાસ કરવો છે, જ્ઞાન મેળવવું છે. દધીચીએ જોયું કે આ ઇન્દ્ર છે એ લાયક નથી આ વિદ્યાને, પણ હવે ત્રિલોકીનો મહારાજા ના તો પડાય નહીં. એ કે નહીં, મને ભણાવોને ભણાવો. તો ભલે ભણાવવાનું ચાલુ કર્યું, પછી હવે આત્મવિદ્યા બ્રહ્મવિદ્યા ભણાવી હોય તો જે કંઈ આવતું હોય તો ક્રમશઃ આવે પાઠ ચેપ્ટર, એમાં ભોગની નિંદા આવી. ત્યારે આપણા વચનામૃતમાં લખ્યું છે ને, એવી રીતે કરતમ રસ આપણે ઋષિએ દધીચી ઋષિ એમ કહ્યું કે ઇન્દ્રના ભોગ છે અને ભૂંડના ભોગ છે ને, બે સરખા છે. ઇન્દ્રને મન એનું અમૃત અને અપ્સરાઓ જેમ છે ને, એમ ભૂંડને મન વિષ્ઠા અને ભૂંડળી એટલું જ સરખું મહત્વ છે. અને ઇન્દ્ર ખીજા, ઇન્દ્રને એમ જેવું મારા ભોગ ને ભૂંડના ભોગ હરખા. હવે એ તો જે કહેવાનું હોય જ કે ને, જે આવતું હોય કથામાં એમાં થોડું બદલી કઢાય. એટલે ઇન્દ્રને ક્રોધ ચડ્યો અને આમ તો એમ થયું કે દધીજીનું માથું કાપી નાખું, પણ પછી એમ જેવું નહીં, માથું તો ન કપાય એટલે એને ધમકી આપીને કીધું, સાંભળો, આજે બોલ્યા એ ભલે બોલ્યા, હવે બીજી વાર જો હું સાંભળીશ ને અથવા તો કોઈને તમે વિદ્યા ભણાવશો, આજથી તમારે ભણાવવાનું બંધ થઈ ગયા, અને કોઈને ભણાવશો તો હું તમારું માથું કાપી નાખીશ. બોલો, એક તો ઉપરથી ભણાવવાની હા પાડી દે, હવે ભણાવવાનું બંધ કરાવી ગયું. દધીચી ઋષિ કોઈને ઉપદેશ ન આપી શકે, બંધ થઈ ગયું. પછી અશ્વિની કુમારો દેવોના વૈદ્ય કહેવાય, એમને વિદ્યા ભણવી હતી. એટલે અશ્વિની કુમારો આવ્યા અને કહ્યું કે વિદ્યા ભણાવો. પહેલાં આવી ગયેલા એકવાર, તેથી એમણે એમ કહ્યું હતું કે તમે કામ ક્રોધ લોભ માન આ બધા દોષો છોડીને પાત્ર થઈને આવશો ને તો હું વિદ્યા ભણાવીશ. તો અશ્વિની કુમારો બધા આ દોષો તજીને પાત્ર થઈને આવ્યા. એટલે દધીચી ઋષિને એમ થયું કે હવે મેં એને પહેલાં કહ્યું હતું કે તમે પાત્ર થઈને આવો તો ભણાવીશ, એટલે ભલે ઇન્દ્ર મારું માથું કાપે પણ મારે ભણાવવું તો જોઈએ છે. એટલે દધીચી ઋષિ હા પાડ્યો. હવે અશ્વિની કુમારોને ખબર હતી કે જો ઋષિ ભણાવે છે તો માથું કાપી નાખશે ઇન્દ્ર. એટલે અશ્વિની કુમારો કહે છે કે ઋષિવર, તમે અમને ભણાવશો, ઇન્દ્રને ખબર પડશે એટલે આવીને તમારું માથું કાપી નાખશે. એ તમને ખબર તો છે ને કે હા, આઈ નો વેરી વેલ, મને ખબર જ છે, હું જાણું જ છું. તો એ કે હા, મેં તમને કહ્યું હતું કે તમે પાત્ર થઈને આવશો તો હું ભણાવીશ, એટલે મારું માથું જાય તો કુરબાન છે, પણ હું તમને ભણાવીશ ભણાવીશ ને ભણાવીશ. આ બધા એ વખતના ગુરુઓની વિદ્યા દેવાની ખેર ના તો તમે જુઓ, જાનના જોખમે પણ ભણાવતા હો, અને કુપાત્રને જલ્દી ભણાવવાની આ પાડતા નહીં, ન છૂટકે ભણાવવું પડે તો એ મન તો માનતું નહોતું. દધીચી ઋષિ કહે છે હું તમને ભણાવીશ. ત્યારે અશ્વિની કુમારો કહે છે, સાંભળો ગુરુ મહારાજ, અમારી પાસે સંજીવની વિદ્યા છે, તમે અમને ભણાવો જરૂર, પણ અમે તમારું માથું ઉડાડી દઈએ અને ઘોડાના ધડ ઉપર ચોંટાડી દઈએ. ઘોડાનું માથું છે એ તમારા ધડ ઉપર ચોંટાડી દઈએ. ઇન્દ્રને ખબર પડશે, આવશે ને તમારું માથું કાપી નાખશે, એટલે ઘોડાનું માથું ઉડી જશે. ઘોડાનું ચોંટાડેલું એ તમારું માથું પાછું અમે સ્થાપી દઈશું અને ઘોડાનું ઘોડાને જોડી દઈશું. ઋષિ કહે છે ભલે, અને ભણાવવાનું ચાલુ કર્યું. ઇન્દ્રને ખબર પડી કે અશ્વિની કુમારને બ્રહ્મ વિદ્યા આપે છે. ઇન્દ્ર આવ્યો અને આવી સીધું માથું ઉડાડી દીધું. ઉડાડીને જતો રહી, એને તેમ થયું મેં તો મારું કામ કરી લીધું, પણ
અશ્વિની કુમારોએ તરત જ એ માથું લઈને ઘોડાને ચોંટાડી દીધું. ઘોડા ઉપર જે ઋષિનું માથું હતું એ લાવીને પાછું દધીજી ઋષિને ચોંટાડીને સજીવન કરી દીધા અને વિદ્યા વ્યાસ એની પાસે કર્યું હતું. તો આટલું કર્યું તોય દધીજી ઋષિને ઇન્દ્ર ઉપર જરાય ક્રોધ આવ્યો નથી, ક્ષમા કરી દીધી. ચાલતો હજી આગળ તમે જુઓ આ ક્ષમાની હદ. હો ભગવાનનું એક નામ શું છે? ક્ષમા નિધયે નમઃ. ભગવાન સદાય ક્ષમા આપવામાં જ માનતા હતા. બન્યું એવું વૃત્રાસુર એની હારે આ દેવોને યુદ્ધ થયું. વૃત્રાસુર છે ને યજ્ઞમાંથી ઉત્પન્ન થયો હતો. કેવો ખબર છે? પ્રગટ થયો એવો જ મહાવિકરાળ કાયા અને અવાજ કર્યો ત્યારે ભલ ભલા બધા આખા ધ્રુજી ગયા એવો ભયંકર એનો વેશ. અને ત્વષ્ટાએ યજ્ઞ કરાવેલો પણ ક્રોધમાન ક્રોધમાં ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ એમ બોલવાને બદલે ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ એમ આહુતિ આપી. એટલે એનો અર્થ એવો થયો કે ઇન્દ્ર જે આ જન્મવાનો છે બાળક એનો શત્રુ જે ઇન્દ્ર છે એ વૃદ્ધિ પામો. એટલે મોટું કોણ થયું? ઇન્દ્રનું બળ વધ્યું. હવે વૃત્રાસુર યજ્ઞમાંથી જન્મ્યો કોઈથી મરે એમ તો હતો નહીં અને ત્રિલોકીમાં હાહાકાર મચાવી દીધો. ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું. ઇન્દ્ર ભાગ્યો. બૃહસ્પતિને વાત કરી ત્યારે કે આ તો દધીચીના તપ સિવાય આ મરશે. એના શરીરના હાડકાનું વજ્ર બનાવીને એનાથી તું આ વૃત્રાસુરને મારીશ ને તો મરશે. મિત્ર વૃત્રાસુર કોણ હતો ખબર છે? પૂર્વનો ચિત્રકેતુ રાજા. 1 કરોડ સ્ત્રીઓ જેને એક ઘાય તજી દીધી હતી ને એવો. પણ એને પછી અભિમાન આવી ગયું, આહા મેં ક્ષણ વારમાં 1 કરોડ સ્ત્રીઓને તજી દીધી. અને શિવજી એક વખત બેઠા હતા ને કે સાથળ પાર્વતી, ઘણી વાર શિવજીના આવા ચિત્રો આપણને દર્શન થાય જેવું મૂર્તિના. તો શિવજી તો કંઈ નિર્વિકાર હોય, અમને કંઈ વિકાર હોય નહીં, માતાજી સાથળ ઉપર બેઠા હોય તો. અને બ્રહ્મસભામાં બધા ઋષિઓની સભામાં માતાજીને બેસાડીને ઉપદેશ કરતા હતા. એ વખતે આ નીકળો ત્યાંથી ચિત્ર કહેતો. પછી તો ગંધર્વરાજ થઈ ગયો હતો અને અમને જોયાને એટલે આને અભિમાન આવી ગયું. આ અભિમાન મૂકે નહીં કોઈ ને. નજીક વિમાન લઈને કહે છે કે આટલી મોટી સભામાં ઋષિ મુનિઓની સભામાં આ શિવજી કેવા કામે છે કે પાર્વતીજીને છેટા મૂકી શકતા. એના કરતાં તો હું નહીં હારો કે 1 કરોડ સ્ત્રીઓનો પળમાં ત્યાગ કરી દીધો. શિવજીએ સાંભળ્યું તો એ શિવજીને કાંઈ ન થયું, પણ પાર્વતીજી માં છે ને એણે દયા કરી અને શાપ આપ્યો. જાત અને અભિમાન આવ્યું છે આવા નિર્વિકારી શિવજીને વિશે. જગતના પિતા વિશે તું આવી ભાવના કરે છે ને તું રાક્ષસ થઈ જા. એટલે બીજા જન્મે શું થયો? વૃત્રાસુર રાક્ષસ થયો. પણ ભક્તિ તો એને શંકરસણ પાસેથી વિદ્યા મેળવેલી એને. એટલે ભગવાનને વિશે ભક્તિ તો હતી જ. હવે યુદ્ધ થયું ત્યારે કોઈ અસ્ત્ર શસ્ત્ર એના કામમાં ન આવ્યા એટલે થાકીને બૃહસ્પતિને વાત કરી. બૃહસ્પતિ કે દધીજીના હાડકાનું વજ્ર બનાવશો એના તપ સિવાય કોઈથી આ મળશે નહીં. હવે જેનું માથું કાપી નાખ્યું હતું એના પાસે હાડકા માગવા જવાનો વિચાર તો કરો. આ દેવતાઓની કેવી દાનત વિચાર કરો. તોય પાછો ભરનો દીકરો માગવા ગયો, શરમ નથી આવતી વિચાર કરો તમે. અને દધીજી ઋષિ પાસે આવ્યા, વાત કરી. ત્યારે કે જે જોઈએ તે માગો. ત્યારે ઇન્દ્ર કહે છે કે આવી પરિસ્થિતિ છે, ત્રિલોકી ઉપર ત્રાસ ઘુમાયો છે, અમારું રાજ્ય લઈ લીધું છે અને એ વૃત્ર કોઈથી મરે એમ નથી, તમારા હાડકાનો જો વજ્ર કરું તો મરે. ત્યારે દધીજી ઋષિ કહે છે, ઇન્દ્ર તું અને ત્રિલોકી સુખી થતા હોય ને તો મને મારા હાડકા દેવાય મંજૂર છે. હો તે હાડકા કંઈ એમ નહીં દેવાય, કરોડરજ્જુના હાડકા આપવાના હતા. ઇન્દ્ર તો એને ક્ષણે તૈયાર થઈ ગયો મારવાઓ.
ત્યારે દધીચી ઋષિ કે શાંતિ રાખ શાંતિ રાખ. કેમ? તો કે હું જીવતો છું, તું મારીશ ને તો તને બ્રહ્મ હત્યા લાગશે. પહેલાં હું યોગ ધારણા કરીને પ્રાણ છોડી દઉં, પછી તું મારા હાડકાનું વજ્ર બનાવીને ઇન્દ્ર કે ઇન્દ્રને કહેશે વૃત્રાસુરને મારજે. જો આ ભારત વર્ષના ઋષિઓ તમે જુઓ તો ખરા, વિદ્યા ન ભણ કુપાત્ર હોય ન ભણાવે તો પરાણે જીદ કરે તો ભણાવે, ધમકી આપીને જાય. પોતાનો ધંધો વિદ્યા વ્યાસ બ્રહ્મ વિદ્યા આપવી સત્સંગ કરાવો એ તો સાધુનો ધર્મ છે. અને એ કરાવે ને ઇન્દ્ર માથું કાપી નાખે તોય એને બચાવવા માટે બીજી વાર પોતાના પ્રાણના બલિદાન દઈ દે અને કહેવાય ક્ષમાવાન સંત જોતો. અને ઇન્દ્ર પછી એમને હાડકા લઈ ગયો, વિશ્વકર્મા પાસે જઈને વજ્ર બનાવ્યું અને યુદ્ધ ચાલુ કર્યું ને. ઇન્દ્રને આખો વજ્ર હતો ગળી ગયો, વિચાર કરો તમે. ઇન્દ્રને વૃત્રાસુર વજ્ર સ્વતો આખે ગળી ગયો, ત્રિલોકીમાં હાહાકાર મચી ગયો. પણ ઇન્દ્ર મયો નહીં અને પછી એનું પેટ ચીરીને બારો નીકળ્યો. પછી વજ્ર લઈને છે ને એના હાથ કાપી નાખ્યા. એ વખતે વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને કહે છે હે ભગવાન, વાછરડાને ગાય ચરવા ગઈ હોય ને એની માને મળવાની કેટલી આતુરતા હોય, કામિનીનો કંઠ વિદેશ ગયો હોય ને એને મળવા માટે એ કેવી તડપતી હોય, પાખો વચન વગરના બચ્ચાઓ એની માની કેવી રાહ જોતી હોય, એવી તડપાન હે પ્રભુ મને તને મળવાની છે. કેવી ભક્તિ છે વિચાર. આ તો રાક્ષસ તો પાર્વતીજીના શાપથી થયો તો એ સ્તુતિ કરે છે મરતા પહેલાં. અને વૃત્રાસુર કહે છે ઇન્દ્રને કહે છે સાંભળ, મને ખબર છે કે આ વજ્ર તારા પાડી દીધું ને હાથમાં દીધું, આ વજ્રથી મારું મોત છે, પણ તું લઈ લે કે તારા હાથમાં લઈ લે વજ્ર અને તું મારા ઉપર પ્રહાર કર. હારવું જીરવું એ તો હરિને હાથની વાત છે, હું મરીશ ને તોય મારો મોક્ષ થશે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હું તો રાક્ષસ છું, મારા રૂવાણા ત્રાક જેવા હું તમને અડું ને મહારાજ, તોય તમને વાગે. ત્રાક જેવા રૂવાણા, ત્રાકમાં સમજો ને રેટીએ જોઈ ને, રેટીએ કાઢતા એના પછી રૂપ એવડે દોરો થઈને વીટે ને એ ત્રાક કહેવાય, અણીદાર હોય, સુય જે ઘણી હોય. ઠીક કે મહારાજ, મારા રૂવાણાએ તાક તારા ત્રાક જેવા છે, માટે મહારાજ હું તમારી નહીં તમારા દાસનો દાસ થવું ને એવી મારા ઉપર કૃપા કરો, આવી મને ભક્તિ આપજો. કેવી ભક્તિ આ રાક્ષસે માગી કે તમારી સેવાને તો હું લાયક નથી, તમારા દાસની સેવા મને મળશે ને તોય હું મારા મોટા ભાગ્ય માનીશ. વૃત્રાસુરને ભગવાનના ભક્તનો કેટલો મહિમા છે. અને ભારત વર્ષના ઋષિઓ અને દાદા ખાચર જેવા, અમરીશ મહારાજ જેવા કેવા ક્ષમાના ભંડાર છે. આપણને પણ એ સત્સંગનો વારસો મળ્યો છે. ગુરુવર્ય સ્વામીજીને પણ કેટલી કેટલી ઉપાધિઓ આવી, પણ ક્યારેય કોઈ ઉપર ક્યારેય નારાજ થયા નથી. નકર સ્વામી જેવા સત્પુરુષના જીવ ઉપરથી શબ્દો નીકળી જાય, જીવનું ધનોત્પનો થઈ જાય, બચે કોઈ? હમણાં ગોપાળાનંદ સ્વામીની વાત કરી જો, સ્વામી નારાજ થયા તો શું થયું? અન્ન વસ્ત્ર આગરૂ નો ટૂટો રહ્યો ને, કાયમ માટે દુઃખી થયું. પણ સ્વામીએ પણ સદાય બધાને કાયમ માટે ક્ષમા જ આપી છે. અને ભારત વર્ષના ઋષિઓનો તો આ મંત્ર છે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર જનનું મુજ હૈયામાં વયા કરજો. આ કવિતા આવતી. અને મંત્રો આપણા આશીર્વાદને મંત્ર શું છે? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ દી સંતોમાં ક્યાંય જાતિવાદ આવ્યો નથી હો, નહીતર તો વાણિયા હોય એનો કે વણિકા ભવિન સુખિનઃ ભવંતુ એમ કે ને. બ્રાહ્મણ સંત જે હોય તો કે દ્વિજા સુખિનઃ ભવંતુ, એવો મંત્ર આવ્યો છે ક્યાંય? ક્યાંય નથી આવ્યો. પણ સર્વે ભવંતુ સુખી ને બધા સુખી થાવ, સર્વે સંતો નિરામયા બધા નિરોગી થાવ, સર્વે ભદ્રાણી પશ્યંતુ કહેતા બધાનું કલ્યાણ થાવ, અને કોઈને દુઃખ ન મળો, દુઃખી ન થાવ.
ભારત વર્ષના સંતોની આ ભાવના છે, તો આપણને પણ એ ભગવાન જે ક્ષમાના નીતિ કહેતા ભંડાર ભગવાન મળ્યા, અને આવા ક્ષમાના દરિયા જેવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી મળ્યા. સ્વામી તમને ખબર નહીં હોય, ગાંધીનગર સેક્ટર 2 નું મંદિર બનતું ત્યારે સંત નિવાસ પહેલાં બની ગયું. સ્વામીનો નિયમ 3:30 જાગે, પૂજા પાઠ બધું પતાવીને પછી સ્વામી ઓફિસમાંથી બહાર નીકળે ને ત્યારે અમે સંતો પૂજા કરતા હોય, હરિભક્તો પૂજા કરતા હોય ને, સ્વામી બધાને પગે લાગે. સામને આ તો ચેલા કહેવાય એમના હરિભક્તો, એને બધાને સ્વામી પગે લાગતા લાગતા રસોડે જાય ને પછી ત્યાંથી શાકભાજી સમારવાનો અહીં કાઢે ગયો. તો વિચાર કરો, ભગવાન જેવા મોટા સંત અને ભગવાનના સંતો અને ભક્તોનો કેટલો મહિમા. હવે એને તો આપણા બધા દોષ ન દેખાતા હોય, હાથમાં આંબળું હોય ને જેમ દેખાય એમ વિશ્વના બધા જ મનુષ્યો જીવ પ્રાણી માત્રના જે કાંઈ દોષ ગુણ બધું નજર સામે દેખાતા હોય, આપણામાં કંઈક કામ કરો, લોભ સ્વાર્થ સ્નેહ માન મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા સુઈ આ બધું ભર્યું હોય, એ દેખતા હોય છતાંય આપણને પગે લાગે તો સ્વામીને કેટલો મહિમા. કે આ બધા સ્વામિનારાયણના સત્સંગીઓ છે, આ ભગવાનને ભક્તિ કરે છે. અરે અહીંયા આવીને પાણીનો ગ્લાસ પી જાય ને, એ એમને નથી પીવાતો. એ પુણ્ય હોય તો પાણીનો ગ્લાસ પીવાય. મંદિરમાં સદાવ્રતો ચાલતા હોય છતાંય ભિખારી બહાર ભૂખ્યા મરી જાય છે, અને મંદિરનું પગથિયું ચડીને અન્ન નથી મેળવી શકતા. માટે પૂર્વના પ્રારબ્ધ પુણ્ય વગર મંદિરનું પગથિયું ન ચડાય. તો આવડા નાના નાના બાળકો આવીને અહીં ભજન કીર્તન સત્સંગ કરતા હોય, વડીલો યુવાનો સેવા કરતા હોય, અને વૃદ્ધો બધાએ આવીને એ ભજનની રમઝટ બોલાવતા હોય, તો કેટલો એનો મહિમા સમજવો જોઈએ. પરસ પરસ પારાવાર મહિમા સમજવો. 8 અબજમાંથી આ બધાના કેટલા પુણ્ય હશે કે અહીં પગથિયા ચડીને આવે છે, કે વૃદ્ધો જ્યાં હોય ત્યાં જઈને ભજન કરે છે. સ્વામિનારાયણ રામકૃષ્ણ એની જીભ ઉપર રમે છે, એના ગળામાં કંઠી છે, એટલે આના તો પુણ્ય બીજા કરતાં અનેક ગણા છે. એવો મહિમા અરસપરસ સમજીએ અને ક્ષમા રાખીએ તો ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થાય. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે, અને તમને બધાને ખૂબ રાહ અમે જોવડાવીએ બદલ ક્ષમા માગીએ છીએ. તમે બધાએ જો કે ખૂબ જ્ઞાન પીપાશું, સત્સંગના ભૂખ્યા છો, આ તો કુદરતી બધું લાકડા લેવાના કામે આવવાનું થયું. ત્યારે પ્રકાશભાઈ કે સ્વામી જરાક બચાવો પણ થતા જાઓ તો સારું. ઘનશ્યામભાઈ પણ ખાસ ત્યાં આવેલા કે સ્વામી અમારે યોગાનો યોગ પાટોત્સવ આવે જ છે, તો રાપર પાટોત્સવમાં પણ બધાને લાભ મળે તો સારું. તો એ પ્રમાણે ભગવાનની ઈચ્છા અને ગુરુવરેની કૃપા થતી સજે સજે આજે બચાવું હમણાં થોડાક ટાઈમ પહેલાં જ આવ્યા હતા, બીજી વખત વળી આવવાનું થયું. તમને બધાને મળીને અમે પણ ખૂબ રાજી થયા. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામીને ભજવા અને ગુરુવર્યના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે આ સત્સંગમાં સૌને દિવ્ય ભાવ રહે, અરસપરસ બધાએ ખૂબ એકબીજાનો મહિમા સમજી અને સંપ ત્યાગ કુરબાની અને બલિદાનની ભાવના રાખી એક મેક થઈને ભજન ભક્તિ સત્સંગ સેવા કરે. કદાચ કોઈથી નાની મોટી કંઈ ભૂલ થાય તો એકબીજાને માફ કરીને ભગવાનને સૌ કોઈ રાજી કરે. સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે. છતે દેહ સુખિયાના અંતે ભગવાનના સુખે સૌ સુખિયા થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ હલો. ખૂબ સારા રોડા આશીર્વાદ આપણને આપ્યા છે, એકવાર જોરદાર તાળીઓથી. સ્વામીજી વાત કરી કે હમણાં અમે પધાર્યા હતા, પણ સ્વામી આ કળિયુગની અંદર બ્રહ્માનંદ સ્વામી જેમ વાત કરી કે સંત સમાગમ કીજે, નિષ્ઠ દિને સંત સમાગમ કીજે,
જો કે ઓનલાઈન ની અત્યારે સુવિધાથી કથા વાર્તાનો બહુ સારો એવો લાભ આપણને મળે જ છે. એક નાનકડો પ્રસંગ કહી દઉં, બહુ મોડું થઈ ગયું છે, વધારે લેટ ન કરતા. 26/12/2015 આમ તો બહુ દુઃખનો દિવસ છે, યાદ ન કરાય તો સારું, પણ આ યાદ એટલા માટે કરવો પડે કે અમે કણભા પધાર્યા. સ્વામીજી નો પાર્થિવ દેહ નો દર્શન અમે કર્યા. મારો છોકરો ત્યારે ત્યાં ભણતો હતો. હું અને મારા પપ્પા હતા. સ્વામીથી છોકરો આવ્યો, એના અંતરમાં કંઈક પૂછવાની એવી ઈચ્છા હતી. પછી જ્યારે બેઠા ત્યારે પૂછ્યું કે પપ્પા, દાદા, બીજું બધું ઠીક, પણ મારી હમણાં પરીક્ષા આવશે, આ પેન્સિલ પ્રસાદીની કરશે કોણ, શું થશે? એટલે એના દાદા અને મારા પપ્પા થોડા ભાવુક થઈ ગયા, જવાબ આપી શક્યા નહીં. પણ ભક્તો વિચાર કરજો, સ્વામી કેવા દયાળુ, કે કોઈને કાંઈ તકલીફ ન પડે એટલા માટે સ્વામીએ ઓન રાઇટિંગ લખી દીધું, મારી હયાતીમાં મારા સ્થાને કાયમ માટે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીને કેવા શબ્દો વાપર્યા, એડવોકેટ વકીલ હોય પણ ભૂલ ન કાઢી શકે તો આપણાને તો કાંઈ સંશય હોય જ નહીં. વધારે ન કહેતા, ખૂબ મોડું થઈ ગયું છે તો મારે પ્રસાદ પણ રેડી છે, એ પહેલાં સૌ પ્રથમ આપણા લોણા સમાજના પ્રમુખ અત્રે અહીંયા ઉપસ્થિત છે તો વિનંતી કરીશ, પરમ પવિત્ર હર્ષદભાઈ નટવરલાલભાઈ ઠક્કર, આવો પ્રસાદી પુષ્પ દ્વારા એમનું સન્માન કરીશું. આવો એવી રીતે પરમ પવિત્ર અશ્વિનભાઈ આપણા લોણા સમાજના મંત્રી છે, તેમનું પણ સન્માન પરમ પવિત્ર શાસ્ત્રી સ્વામી કરશે. એવી રીતે પરમ પવિત્ર અમરલાલભાઈ, આવો યુવક મંડળ ભચાઉ પ્રમુખ ઘનશ્યામ મહારાજ, આજના સમયના યજમાન પરમ પવિત્ર મોહનલાલભાઈ બારમલભાઈ ઠક્કર, અતિથી રમેશભાઈ અગ્રાવસે, બીજા યજમાન પરમ પવિત્ર પ્રવીણભાઈ આનંદજીભાઈ ઠક્કર પપ્પા છે, આવો મહારાજ. મહામંત્રની ધૂન બોલશે, કોઈ હરિભક્તો ઉભા થવાનું નથી, સંતો માત્ર પધરામણી માટે અહીંયાથી પધારે છે. હરિભક્તો 5 મિનિટ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરશે. ના ચિંતા, ઉભા ના થશો, અત્યારે બેસી જાઓ. સ્વામીજી અહીંયાથી પધારે પછી દરેક હરિભક્તોએ જવાનું છે. ગવૈયા હરિભક્તોને વિનંતી, શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલશે.